દુનિયાની હર સદી એક ક્રાંતિ માટે હોય છે. આપણે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ જોઈ, 20મી સદીના અંત સુધીમાં તકનિકને વિકસતા જોઈ, અને હાલની 21મી સદી માટે આપણે એવું કહીએ છીએ કે એ નારી સશક્તિકરણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સદી છે. અને આજે એવી જ મહિલાની વાત કરવી છે જેને શાંતિનો નોબેલ પારિતોષિક મળ્યો છે. પુરસ્કાર મળ્યો છે પણ એની પાછળ ઘણા બધા કારણો પણ છે. જીવનમાં એમણે એવું બધું તો શું કર્યું કે એમને પારિતોષિક મળ્યો છે, અને એને આપવા માટે જે સંસ્થા છે એ સહમત થઈ છે. બધા જ વિષયો પર વિગતવાર વાત કરવી છે. નમસ્કાર, જમાવટ સાથે હું સમીર. આ વિડીયોમાં જેની વાત કરવામાં આવી રહી છે એમનું નામ છે નરગીઝ સફી મોહમ્મદી. 51 વર્ષના નરગીઝ ઈરાનના છે. જ્યારે તે યુવાનીમાં પ્રવેશ્યા હતા ત્યારે ઇસ્લામની અંદર ઇસ્લામિક ક્રાંતિની શરૂઆત થઈ ગઈ હતી. આ સમયમાં તેઓ ભણવા માટે બહાર હતા. જ્યારે તે ભણી અને પાછા ફર્યા તો તેમણે જોયું કે દુનિયાભરની મહિલાઓને જે અધિકાર મળે છે એનાથી કેટલાય ઘણા અધિકારો ઈરાનની મહિલાઓને નથી મળી રહ્યા, જૂટવાઈ રહ્યા છે. પછી એમણે લખવાની શરૂઆત કરી અને અવાજ ઉપાડવાની શરૂઆત કરી. પણ મહિલા અધિકારો માટે અવાજ ઉઠાવવા ઇસ્લામિક ક્રાંતિ સામે જવું એમને મોંઘું પડ્યું. વર્ષો સુધી જેલમાં રહ્યા, ખૂબ સંઘર્ષ કર્યો, શરીર પર ચાબુકના કોડા પણ સહન કર્યા, પણ હાર્યા નહીં અને ઈરાનની મહિલાઓ સામે લડતા રહ્યા. આજે તેમને નોબેલ પારિતોષિક મળ્યો છે ત્યારે એ જેલમાં છે, પણ લખવાનું અને અવાજ ઉઠાવવાનું એમનું હજુ પણ શરૂ જ છે. વાત કરવી છે આ જનૂન તેમની અંદર ક્યાંથી આવ્યો. તો 1972ની વાત છે. ઈરાનના જાંજનાના મધ્યમ વર્ગીય પરિવારમાં નરગીઝ નામની એક નાની એવી દીકરીનો જન્મ થયો. પિતા ખેડૂત હતા, મહેનત કરી અને દીકરીને તેમણે ભણાવી. શાળા પૂરી થઈ ગઈ પછી મહાવિશ્વવિદ્યાલયની અંદર એમણે અભ્યાસ કર્યો અને ન્યુક્લિયર ફિઝિક્સની અંદર દાખલો મેળવ્યો. જોકે એ સમયમાં ઈરાનની મહિલાઓ અહીંયા સુધી પહોંચે એટલે એમની માનસિકતા પ્રમાણે બહુ મોટી વાત હતી, અને એમની માનસિકતાને ખટકતું પણ હતું. નરગીઝ ચાહતા તો મહિલાઓ માટે ન લડવાનું વિચારી અને સરસ મજાની ઇજનેરની જિંદગી પસંદ કરી શકતા હતા અને શાંતિથી પરિવારની સાથે રહી શકતા હતા, પણ એમણે સંઘર્ષ અને શાંતિભર્યા જીવનમાંથી સંઘર્ષને પસંદ કર્યો. હું સંભાળ્યા તે સમજણા થયા એના પછી એ સમજી ગયા હતા કે મહિલાઓ સાથે ઈરાનમાં કંઈક ખોટું થઈ રહ્યું છે. તેમણે સમાચારપત્રોમાં મહિલાઓની સ્વતંત્રતા મામલે પોતાના વાત રાખવાની શરૂઆત કરી દીધી. અમુક ધાર્મિક રૂઢિવાદી લોકો હતા, એમને આ પસંદ ન આવ્યું. તેમણે ધમકીઓ આપવાની પણ શરૂઆત કરી દીધી, પણ પોતે માનવાધિકારો માટે ઈરાનમાં કામ કરતા જ રહ્યા. 1999ની વાત છે. નરગીઝના લગ્ન થયા તાગી રહમાની સાથે, જેમના વિચારો પણ મહિલા સ્વતંત્રતાના સમર્થનમાં હતા. તેમને પણ ઈરાન સામે અવાજ ઉઠાવવો મોંઘો પડ્યો અને અંતે એ જેલમાં પણ ગયા. નરગીઝ 2003માં માનવ અધિકાર કેન્દ્રનું સંરક્ષણ નામની એક સંસ્થા છે એ સંસ્થામાં જોડાયા. આ સંસ્થા શિરીન એબાદી ચલાવતા હતા, જેમને પણ 2003માં નોબેલનો શાંતિનો પારિતોષિક મળી ચૂક્યો છે. સંસ્થાએ મળી અને ઈરાનના એવા બધા જ પરિવારોની મદદ કરી જેના પર સરકારે ત્રાસ મચાવ્યો હોય, જેનું મદદ કરવાવાળું કોઈ ન હોય. નરગીઝ આ જે કામ કરી રહી હતી એના કારણે સરકાર હેરાન હતી અને એના પર ગુસ્સે પણ હતી. નરગીઝને આના કારણે નોકરી પણ છૂટી ગઈ, પણ નરગીઝ અહીંયા અટક્યા નહીં. તેમણે પોતાની ઝુંબેશ છે ચાલુ જ રાખી. અંતે સરકારે તેમને 2011માં પકડી લીધા અને હાલ પણ નરગીઝ જેલમાં જ છે. અત્યાર સુધી તે 13 વાર જેલમાં જઈ ચૂક્યા છે, 5 વાર ઈરાનના કાયદાઓ મુજબ દોષિત પણ ઠેરવાઈ ચૂક્યા છે. તેમને પોતાના 50 વર્ષના જીવનમાંથી, ધ્યાનથી સાંભળજો, તેમણે પોતાના 50 વર્ષના જીવનના કિંમતી 31 વર્ષ જેલમાં વિતાવ્યા છે. હાલ તેમના પતિ ઈરાન સરકારના ત્રાસના કારણે પેરિસમાં રહે છે. નરગીઝને 2 જુડવા બાળકો પણ છે, જેનો ઉછેર પણ નરગીઝના પતિ જ કરી રહ્યા છે. નરગીઝ ચાહે તો પોતાના પતિની સાથે પેરિસમાં રહી શકે છે, સુંદર જીવન જીવી શકે છે, પણ એમણે મહિલાઓ માટે અને માનવાધિકારો માટે લડવાનું પસંદ કર્યું અને હજુ પણ એ લડી જ રહ્યા છે. હાલ નરગીઝ જેલના સળિયા પાછળ રહી ડાયરી લખે છે, સમાચારપત્રોમાં પોતાના વિચારો વ્યક્ત કરે છે, પુસ્તકો લખે છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે. નોર્વેની નોબેલ પારિતોષિક સમિતિએ 2023નો શાંતિનો પુરસ્કાર તેમને આપવાનું પસંદ કર્યું છે, અને એના કારણે નરગીઝ મોહમ્મદી બીજા એવા ઈરાની મહિલા બની ગયા છે જેમને નોબેલ પારિતોષિક મળ્યો છે, અને 19મી મહિલા બની ગયા છે જે નોબેલ પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટની અંદર જણાવો. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. ધન્યવાદ.